पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा का आयोजन हुआ था। बाढ़ के बाद ये पहली सामान्य सभा पालिका की बड़ी कचहरी पर आयोजित हुई थी, जिसके तहत आज की सामान्य सभा में खासकर बाढ़ के मुआवजे के मुद्दे को उठाया गया था। हालांकि इस मामले के मद्देनज़र विपक्ष की ओर से शासक पक्ष को घेरने की कोशिश भी की गई थी, जिसकी वजह से सभा में हंगामा खड़ा हुआ था। तब आपको बता दें कि वडोदरा के मेयर पिंकीबेन सोनी की ओर से सभा में कौन कौन से मुद्दों पर चर्चाएँ हुई, इस बारे में ज़्यादा जानकारी दी गई है। વડોદરા મહાનગરપાલિકા ની સામાન્ય સભા જેમાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં નાગરિકોને પડતી મુશ્કેલી અથવા તો કોઈ સમસ્યા હોય તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવતી હોય છે, તો સાથોસાથ આ સમયગાળા દરમિયાન જે પણ નવા વિકાસના કામોની શરૂઆત કરી અથવા તો વડોદરા શહેરને અને વડોદરા શહેરના નાગરિકોને બેટરમેન્ટ માટે બીજા કયા નવા આયોજનો કરવા જોઈએ, કઈ કઈ નવી વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ એના માટે દર વખતે થતી હોય છે તે રીતે ચર્ચાઓ કરવામાં આવી છે અને જે પણ વિસ્તારોમાં જે પ્રોબ્લેમ હતા નાના મોટા તે પણ રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીશ્રીઓને માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે, જરૂર પડશે આગામી સમયમાં મિટિંગ કરી અને જે કોઈ પ્રશ્ન એવો લાગે છે કે જેના માટે વધારે એફર્ટ્સ મૂકી અને કંઈક કરવું પડે તેમ છે તો ચોક્કસ આ બધી જ કામગીરી કરવામાં આવશે। આજે જે નવેમ્બર મહિનાની સભા હતી તે 28/11/2024 ગુરુવારે સાંજના 5 કલાકે મળવા પર મુલતવી રાખી છે, તો સાથે સાથે ઓક્ટોબર મહિનાની જે સભા હતી તે પણ 28 તારીખના રોજ ગુરુવારના રોજ સાંજના 6 વાગે મળવા પર મુલતવી રાખી। વિપક્ષના જે બાળુભાઈ દ્વારા નીચે બેસવાનું કારણ એમને એક પ્રશ્નનો જવાબ જોઈતો હતો અને તાત્કાલિક જવાબ જોઈતો હતો, એમના ચોક્કસ દરેકને કહ્યું તેમ કે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમના વિસ્તારના પ્રશ્નો સમસ્યાઓ અને વિકાસ માટે જરૂરી આયોજનો માટે આગામી ચર્ચા વિચારણા કરવાની આ પ્લાનિંગ કરતા હોય છે અમે સભામાં, પરંતુ તેમના દ્વારા કોઈ એક પ્રશ્ન કમિશનરશ્રીને પૂછવામાં આવ્યો હતો જેનો મને જવાબ આપો ત્યારે જ હું મારા જગ્યા પર પાછો બેસીશ એમ કહેવામાં આવ્યું હતું। બાકી સભાની શરૂઆત જ મારા સાથી પક્ષના કાઉન્સિલરશ્રીઓના રજૂઆતથી જ થઈ છે, જે આપ સૌ પણ મીડિયાના મિત્રો પણ આપ ઉપસ્થિત હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।